ચોકબજાર બાઘા તળાવ ખાતે આવેલ જૂના કોંગ્રેસ ભવન ખાતે સેવાદળ દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ ઉજવાયો હતો, જેમાં સેવાદળના પ્રભુદાસ પટેલે ધ્વજવંદન કર્યું હતું. સુરત કોંગ્રેસ અને સેવાદળ દ્વારા યોજાયેલ પ્રજાસત્તાક પર્વએ ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. સૌ આગેવાન ભાઈ બહેનો, આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ગણતંત્ર દિવસ છે. આ દેશને 1947માં આઝાદી મળ્યા પછી આ દેશ 1950માં ભારત દેશના વહીવટકર્તાને સોંપવામાં આવ્યું હતું, અને આ દેશમાં જ્યાર પછી સત્તા સોંપવામાં આવી છે ત્યારથી આજ સુધી આ દેશે ઘણો વિકાસ અને પ્રગતિ કરી છે અને સફળતા મળી છે. આ દેશમાં લોકશાહી સ્થાપવામાં આવી છે. ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, આ બધાએ વિચારો કે આ દેશમાં લોકશાહી સ્થાપી અને આ લોકોને આઝાદ બનાવવા છે અને દેશના છેવાડાના ગામના લોકો સુધી સ્વાવલંબી બનાવવાના ભાવના સાથે આ દેશને આઝાદી અપાવી હતી, અને 1950માં આ દેશને સુકાન ચોપવામાં આવ્યું હતું. આ દેશે ઘણી પ્રગતિ કરી છે, પરંતુ હજી પણ પ્રગતિ કરવાની છે. આ દેશમાં લોકશાહી ટકી રહે એવો આપણે સૌએ પ્રયત્નો કરવાનો છે. આજે આ દેશમાં લોકશાહી ઉપર ખૂબ તાનાશાહી થઈ રહી છે, ત્યારે સેવાદળના એક કાર્યકર તરીકે જરૂર પડે ત્યાં અવાજ પણ ઉઠાવવો બહુ જરૂરી છે. આ દેશ પ્રગતિ કરી રહ્યો છે, પણ સરમુખત્યારી થઈ થાય એ આ દેશમાં કદી પણ ન પોષાઈ શકે. આપણે યાદ કરવું જોઈએ કે આ દેશમાં 1947 પહેલાં આ દેશમાં અંગ્રેજો રાજ કરતા હશે ત્યારે આપણા ભાઈ બહેનો આઝાદ આ ગુલામી કેટલી ભોગવતા હશે, અને આઝાદી માટે આ દેશમાં લાખો લોકોએ શહીદી હોરી છે ત્યારે આઝાદી મળી છે. આપણે વિચારીએ કે આજે હોંગકોંગની અંદર આઝાદી માટે લોકો લડી રહ્યા છે અને કેટલા મરી રહ્યા છે, તોય આઝાદી મળતી નથી. 1947માં પૂજ્ય મહાત્મા ગાંધી, બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, આવા અનેક લોકોએ આ દેશને આઝાદી અપાવી છે અને આપણે યાદ કરવા જોઈએ. તો એ આજે આપણે સૌએ આ ઝંડો જે ફરકાવીએ છીએ એ ધ્વજની શાન બાન જાળવવાની જવાબદારી આપણી સૌની છે. આ ધ્વજ એ આપણું સૌના દેશનું ગૌરવ છે. આ દેશને હંમેશા લોકશાહી રહે અને લોકશાહી સાથે આ દેશની પ્રગતિ થાય એવી આપણે પ્રયત્ન, વધારે ને વધારે રાષ્ટ્રભાવના મજબૂત થાય એવો આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ, અને જે અન્યાય થતો હોય ત્યારે સેવાદળના કાર્યકર્તાઓએ હંમેશા જોડાવવું જોઈએ. આપને સૌને 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને આપને હું મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિંદ, જય ભારત, જય હિમાચલ, યમુના ગંગા, ઉચ્ચલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માંગે. જિંદાબાદ ભારત માતા કી જય.